ગયો ધોરણ બે વિષય ગણિત મજામાં છો બધા બાળકોને ઘણું ગમતું નથી લાગતું હે ને હું બધું વેકેશન ભોગવી લીધું છે હવે પાછું વિડીયો જોવાના અને લખવાનું બરાબર ભણવું તો પડશે ને ભાઈ ચાલો આગળ બે વિડીયોમાં આપણે શું જોયું છે અંક કયા 1 થી 30 31 થી 60 એટલે સુધી આપણે જોઈ લીધું બરાબર અને સાથે સાથે મેં તમને આગળની સંખ્યા પાછળની સંખ્યા અંકમાં લખો અને શબ્દમાં લખો પણ થોડુંક સમજાવ્યું હતું એ પાછું આપણે ફરીથી એકવાર સમજીશું બરાબર છે પણ આજે આપણે અત્યારે 6 ગણ 61 થી 1 ગણ 2 મીઠા 100 જોઈશું ચાલો શરૂઆત કરી દઈએ ધોરણ બે વિષય કયો છે ભાઈ આપણો ગણિત શું સૂચના લખીશું સૂચના શું લખીશું ભાઈ બધાને ખબર છે ને છ ગણ પાછળ
છાસઠ, બે છકડા છાસઠ, છ ગણ સાત અડસઠ, છ ગણ આઠ અડસઠ, છ ગણ નવ ઓગણ સિત્તેર, સાત ને મિત્ર સિત્તેર. બરાબર છે. જો અહીંયા મેં એકમની નીચે એકમ અને દશકની નીચે દશક લખવા માટે આટલું છૂટું લખ્યું છે, બાકી આટલું છૂટું લખાય નહીં. બરાબર છે. તમારે લખવાનું છે. ચાલો ઘડીઓ લઈશું. બરાબર. જો આ લાઈન આપણે લખી
તેના પાછળ શું આવ્યું સર 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 બરાબર તો કોઈને યાદ ના રહેતું હોય તો આ રીતે પણ યાદ રાખી શકાય કે ભાઈ છગડ એકડની લાઇનમાં પાછળ શું આવે તો કે સટ સઠવાળી લાઇન કઈ તો કે છગડ એકડની બરાબર એ રીતે આ લાઇનમાં આપણે જોઈએ પાછળ શું આવે છે તે 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 બરાબર તો કે 13 વાળી લાઇન કઈ તો કે સાતળ એકડની કે ભાઈ સાતળ એકડ 74 72 73 બરાબર પછી એક એક
અંકોને શબ્દમાં લખી એટલે આપણે ભૂલ પડે નહીં અને ગણિતમાં આપણો એક પણ માર્ક્સ કપાવવો જોઈએ નહીં. બરાબર છે. દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે પણ ગણિતની વર્કશીટ લખો છો ક્યાંય પણ ભૂલ ના થાય. વર્કશીટ લખ્યા પછી એને બે વાર ચેક કરવાની, અક્ષર સારા કાઢવાના, પૂછવાનું નહીં, બને ત્યાં સુધી ભૂલ ના પડે એ જ રીતે લખવાનું, અને ખાસ મમ્મી પપ્પા કે ભાઈ બહેન પાસે લખાવવાની નહીં. બરાબર. જોડે બેસીને લખવાની. તમે કદાચ તમારા મમ્મી પપ્પા જોડે બેસીને લખો, તમને સમજાવે ના આવડે તો બરાબર છે કે બેટા આ રીતે લો, આ રીતે લો, એ બરાબર છે. પછી તમે એમ કહો કે લો મમ્મી પેન્સિલ તમે લખી દો ને, તો એવું ચાલે બરાબર. મમ્મી લખી આપે તો મમ્મીને આવડે, પપ્પા લખી આપે તો પપ્પાને આવડે, અને આપણે લખીએ તો આપણને આવડે. બરાબર છે. મસ્ત મજાનો મમ્મીએ રસ કાઢ્યો હોય તો આપણે મમ્મીને કહીએ છીએ કે મારા ભાતનો રસ તું બીજા નથી કહેતા ને, કેમ કે આપણને બહુ ભાવે છે. આપણે રસ પીએ તો આપણું પેટ ભરાય, આપણને મજા આવે. મમ્મી પીવે તો મમ્મીને મજા આવે. બરાબર છે. એટલે જે ખાય એનું પેટ ભરાય. બરાબર છે. એટલે જે લખે એને આવડે, ના લખે એને કંઈ આવડે નહીં. આવતી સાથે તમારે સ્કૂલ આવવું જ પડશે, પછી થોડી મમ્મી ઘરેથી સ્કૂલમાં આવશે બેસવા કે પપ્પા લખી આપવા આવશે, પછી તો જાતે લખવું પડશે ને. ત્યારે તો તમે ત્રીજા ધોરણમાં આવી ગયા હશો, પછી શું કરશો? પછી આપણને રડવા સ્કૂલમાં ના આવડે તો શું થાય? આપણને રડવા આવે ને. બધા છોકરા લખતા હોય અને આપણે બેસી રહીએ એટલે મેમ આપણને લડે, બહુ ના આવડે, બહુ કે કરીએ ના લખો તો એક પડે પણ ખરી હે ને. પછી આપણને રડવા ને સ્કૂલે આવવું ગમે નહીં. એના કરતા અત્યારે સરસ મજાનો સમય છે, આખો દિવસ તમે ઘરે છો, બે વિડીયો જોવાના છે ને એનું એ જ રિપીટ કરી કરીને આખો દિવસ લખવાનો છે. આખો દિવસ તમે લખો તો બે કલાક બેસો લખો પૂરું થઈ જાય, પછી છૂટા. સ્કૂલમાં તો 5 કલાક બેસવું પડે, ઘરે જઈને સ્કૂલનું હોમવર્ક કરવું પડે, જ્યાં ટ્યુશનમાં જાઓ ટ્યુશનનું હોમવર્ક હોય, એટલે આખો દિવસ આપણને સમય મળે નહીં. પણ અત્યારે તો આપણી પાસે સમય જ સમય છે ને. સમય દરેક બાળક લખશે ને આવી રીતે. સરસ, ચલો વેરી ગુડ. ફરી એકવાર વાંચી લઈશું બધા ઘડિયા. જેટલી વાર હું બોલું છું ને એટલી વાર તમારે ઘરે બોલવાનું હોને. છ ગડે કડે 61, છ ગડ બ ગડ 62, છ ગડ ટ ગડ 63, છ ગડ ચ ગડ 64, ગડ પાછળ 65, 2 6 66, 6 7 68, 6 8 68, 6 9 78, 7 70. ચલો 7 8 70, 7 8 74, 7 6 74, 7 5 75, 7 6 76, 2 7 70, 7 8 78, 7 9 79, 8 80, 8 8 81, 8 8 82, 8 8 83, 8 8 84, 8 8 85,
અને આપણે 90 એકર 91 રૂપિયા લખીશું. આગળ પાછળની સંખ્યા